કલાકો સુધી લોટને દાબો દીધા વગર ખાંડની ચાસણી બનાવ્યા વગર ખાંડનો ઉપયોગ કર્યા વગર મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો ડિલિશિયસ અને હેલ્ધી મોનથાળ બને એ હું તમને કહું તો તમને કદાચ નવાઈ લાગશે પણ આ મોનથાળ જેટલો હેલ્ધી છે ને ખાવામાં ખૂબ જ વધારે સ્વાદિષ્ટ પણ બન્યો છે અને એકદમ દાણેદાર પણ બન્યો છે તો ફ્રેન્ડ્સ જો મોનથાળ બનાવવાની આ નવી રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી કરીને નવા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય તો મોનથાળ બનાવવા માટે મેં અહીંયા કકરા બેસનનો ઉપયોગ કર્યો છે તમે સાદો બેસન હોય એ પણ લઈ શકો છો તો અહીંયા બે કપ જેટલો મેં કકરો બેસન લીધો છે અને તેને પહેલાં આપણે આ રીતે ચાળી લઈશું બેસન કકરો હોય કે ઝીણો તેને આ રીતે ચાળવું ખૂબ જ જરૂરી છે જો કકરો હોય તો તેની અંદર રહેલા દાળના ચાંસ જુદા થઈ જાય અને જો એકદમ ઝીણો દળેલો હોય તો લોટની કણીઓ છૂટી પડી જાય હવે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેર્યું છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું હું તેની અંદર ઘી ઉમેરી રહી છું તો આ દૂધ અને ઘી છે તેને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે કે આ બેસનમાં સારી રીતે તેનું મોયણ જે છે એ લગાવી લેવાનું છે તો દૂધ અને ઘી ઉમેરવાથી આ રીતે મુઠ્ઠી પડતું મોયણ જે રીતે લોટમાં હોય તે રીતનું મિશ્રણ તૈયાર થાય છે અને હવે મારી પાસે આ રીતે ચાર અલગ અલગ સાઇઝની ચારણી છે એક તો મેદો ચાળવાની છે એક ઘઉંનો લોટ ચાળવાની છે એક અહીંયા ચોખા ચાળવા માટેની છે અને એક અહીંયા ઘઉં ચાળવા માટેની છે તો જે ત્રીજા નંબરની ચોખા ચાળવાની ચારણી છે તેનો આપણે ઉપયોગ કરીશું અને જે આ લોટમાં આપણે દૂધ અને ઘી મિક્સ કર્યું હતું તેને આપણે આ રીતે ફટાફટ ચાળી લઈએ તો અહીંયા જે મોટી મોટી કણીઓ પડી છે તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે મિક્સર જારની અંદર હું તેને એડ કરી લઉં છું અને પલ્સ મોડ ઉપર હું તેને ગ્રાઇન્ડ કરી આ જે કણીઓ છે તેને થોડુંક નાની સાઇઝનું કરી લઈશું એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો આ રીતે નાની કણીઓ હોય એટલું જ તેને ગ્રાઇન્ડ કરવાનું છે હવે આ મિશ્રણને આપણે બાકીના લોટમાં મિક્સ કરી લઈએ હવે આ લોટને રેસ્ટ આપવાની જરૂર નથી એટલે કે આપણે જ્યારે ઘી અને દૂધનું મિશ્રણ ભેગું કરી અને પછી તેને દાબો દઈને રાખી દઈએ તો એ કશું કરવાની જરૂર નથી આપણે તરત જ આમાંથી મોનથાળ બનાવીશું તો મોનથાળ બનાવવા માટે મેં અહીંયા અગારોની હાર્ડ એનોડાઇઝ મટીરિયલથી બનેલી કઢાઈનો ઉપયોગ કર્યો છે અને રિવાઇટેડ હેન્ડલ સાથે આ કડાઈ મળે છે એકદમ હેવી ક્વોલિટી સાથે આવે છે અઠ્યાવીસ સેન્ટીમીટર તેનું ડાયામીટર છે અને ત્રણ પોઈન્ટ આઠ લીટર તેની કેપેસિટી છે હવે આ કડાઈની અંદર અહીંયા હું એક કપ જેટલું મેલ્ટેડ ઘી ઉમેરી લઉં છું ઘીને આપણે ગરમ થવા દઈએ આ કઢાઈ જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો ઘી ગરમ થાય એટલે આપણે જે લોટમાં મોયણ લગાવીને રાખ્યું હતું એ લોટ આપણે એડ કરી લઈએ ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું અને હવે આ લોટને આપણે શેકવાનું છે તો અહીંયા લોટ અને ઘીનું જે માપ છે તે તદ્દન સરળ છે એક કપ ઘી મેં લીધું હતું અને જે લોટ છે એ મેં બે કપ જેટલો લીધો હતો તો તેની કન્સિસ્ટન્સી અહીંયા તમે ચેક કરી શકો છો કે કઈ રીતની છે પરંતુ જેમ જેમ આપણે તેને શેકીશું તેમ તેમ લોટ હળવો બનશે અને આની કન્સિસ્ટન્સી જે છે એ થોડીક ઢીલી થતી જશે બેસનને શેકવા માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ પર જ રાખવાની અને ધીરે ધીરે જ બેસનને શેકવાનું તો જ મોનથાળનો જે ટેસ્ટ છે એ પરફેક્ટ આવશે હાઈ ફ્લેમ ઉપર બેસન શેકવાની બિલકુલ જરૂર નથી દિવાળીના નાસ્તા અને મીઠાઈની ઘણી બધી રેસિપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે એ બધાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને તમારી મનગમતી રેસિપી જોઈ શકો છો અને બનાવી શકો છો તો અહીંયા જોઈ શકાય છે કે લોટ એકદમ હળવો થઈ ગયો છે અને એકદમ સરસ ફૂલી પણ ગયો છે અને એકદમ સરસ તે ઢીલો પણ થઈ ગયો છે તો આ લોટને આપણે ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી તેમાંથી સુગંધ ન આવવા લાગે અને જ્યાં સુધી તેનો કલર આ રીતે થોડોક ગુલાબી ન થવા લાગે તો બસ લોટનો જે કલર છે એ આ રીતે થોડોક ગુલાબી થઈ જાય એટલે એ સમયે આપણે અહીંયા અડધા કપ જેટલું કેસરવાળું દૂધ એડ કરીશું તો મેં અડધા કપ દૂધમાં કેસર પલાળીને રાખી હતી અને તેમાં એક ચપટી જેટલો થોડોક ઓરેન્જ કલર પણ એડ કર્યો હતો જે મોંથાળનો કલર આવે તે અને એ દૂધ અત્યારે મેં અડધું એડ કર્યું છે સારી રીતે મિક્સ કરી લઈએ બધું દૂધ આ રીતે લેવાઈ જાય ત્યારબાદ બાકીનું દૂધ આપણે તેની અંદર ઉમેરી લેવાનું છે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે ત્યારબાદ તેની અંદર હું અડધા કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી રહી છું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા જો તમારે મિલ્ક પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો તમે થોડોક માવો એડ કરી શકો છો અથવા આ બંને વસ્તુને સ્કીપ પણ કરી શકો છો મિલ્ક પાવડર મિક્સ થઈ જાય એટલે ફરીથી મેં તેની અંદર વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કર્યું છે અને ફરીથી હું તેને આ રીતે મિક્સ કરી લઉં છું આ મોંથાળ બનાવતી વખતે આપણે ખાંડનો ઉપયોગ નથી કરી રહ્યા અને આપણે કોઈ ચાસણી નથી ઉમેરી રહ્યા એટલે મોંથાળમાં પ્રોપર મોઇશ્ચર જળવાઈ રહે એટલા માટે મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે તો દૂધ અને મિલ્ક પાવડર મેં સારી રીતે મિક્સ કરી લીધા છે અને આ રીતે મિક્સ થઈ જાય એટલે કઢાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારીશું અને આપણે આ રીતે તેને એક વખત મિક્સ કરી લઈએ તો અત્યારે આપણું મિશ્રણ ગરમ છે મિશ્રણ ગરમ હોય એ સમયે જ આપણે તેની અંદર એક નાની ચમચી ઇલાયચીનો પાવડર અને પાંચ ચમચી તેની અંદર જાયફલ પાવડર એડ કરીશું અને ત્યારબાદ અહીંયા મેં થ્રી ફોર્થ કપ જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેર્યો છે તમે દેશી ગોળનો ઉપયોગ પણ કરી શકો છો જ્યારે તમે આની અંદર ગોળ ઉમેરો ત્યારે તમારું મિશ્રણ ગરમ જ હોવું જોઈએ મિશ્રણ ગરમ હશે તો ગોળ જે છે એ ઝડપથી મેલ્ટ થવા લાગશે અને આની અંદર મિક્સ થઈ જશે તો ગોળ જે છે તમે જોઈ શકો છો કે મેલ્ટ થઈને આની સાથે મિક્સ થઈ ગયું છે અને આપણું મિશ્રણ જે છે એ અત્યારે પ્રોપરલી રેડી થઈ ગયું છે કઈ રીતે તમને ખબર પડશે કારણ કે આ મિશ્રણમાંથી ઘી છૂટું પડવા લાગશે અને એ ઘી જે છે એ તમને અહીંયા કડાઈમાં ચારે બાજુ ચોટેલું દેખાશે આ રીતે તો ફટાફટ હવે આ મિશ્રણને આપણે ટ્રેમાં સેટ કરવા માટે મૂકી દઈએ તો મેં અહીંયા એક ટ્રે લીધી છે અને તેમાં બટર ઘી ઘીથી ગ્રીસ કરીને મૂકી દીધું હતું આ પ્રોસેસ તમારે પહેલેથી જ તૈયાર રાખવી અને ફટાફટ આ જે મિશ્રણ છે તે આપણે ટ્રેમાં ઉમેરી અને સારી રીતે પ્રેસ કરી અને તેને સેટ કરી લઈએ તો આ મિશ્રણ હલાવતી વખતે જો તમને ઘી થોડુંક ઓછું લાગે અથવા મિશ્રણ ડ્રાય લાગે તો તમે એક બે ચમચી ઘી ઉમેરી શકો છો મેં અત્યારે આ તાવેથાને ઘીવાળો કર્યો છે અને ઉપરથી હું તેને આ રીતે પ્રેસ કરીને સેટ કરી લઉં છું હવે આ મોંથાળને આપણે પિસ્તાની કતરણ અને બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું ડ્રાયફ્રૂટ તમે તમારી મરજી પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો અહીંયા તમે કાજુની કતરણ પણ ગાર્નિશિંગના ઉપયોગમાં લઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે અને અત્યાર સુધી તમે દિવાળીના નાસ્તાની કઈ કઈ રેસીપી ટ્રાય કરી છે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે તમને લોકોને કેવી કેવી રેસીપીસ વધારે પસંદ આવે છે તો આ મોંથાળ જ્યારે ગરમ હોય એ સમયે જ આપણે તેમાં કટ લગાવી લેવાના છે કારણ કે ઠંડો થાય પછી તે સેટ થઈ જાય છે અને પછી તમે કટ નહીં લગાવી શકો એટલે ગરમ ગરમમાં જ આ રીતે કટ લગાવી લેવાના અને ત્યારબાદ મોનથાળને આપણે અહીંયા બેથી ત્રણ કલાક માટે સેટ થવા માટે સાઈડ પર મૂકી રાખીશું લગભગ ત્રણેક કલાક થઈ જાય એટલે આપણે ચેક કરીશું તો મોનથાળ એકદમ સરસ સેટ થઈ ગયો હશે અને હવે હું તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઉં છું તો અહીંયા જે જગ્યાએ મેં કટ લગાવ્યા હતા ત્યાં છરીની મદદથી હું તેને અલગ કરી લઉં છું એકદમ પરફેક્ટ તો કટ લગાવેલા હોય તો છરીની મદદથી આ રીતે તે ફટાફટ અલગ થઈ જશે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે ખાંડ વગર હેલ્ધી ગોળ સાથે બનતો આ નવો મોનથાળ તમને લોકોને પસંદ આવશે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો પરફેક્ટ બન્યો છે અંદરથી પણ એકદમ મોઈસ્ટડ છે અને તેના જે પીસીસ છે ને તે પણ એકદમ પરફેક્ટ બન્યા છે હું તમને આ તોડીને બતાવું એકદમ કણીદાર એકદમ સરસ મોન તૈયાર થયો છે વાવ એકદમ પરફેક્ટ તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ